હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન આજે હું તમારી સાથે ફરસાણની દુકાને મળે એવા જ પોચા જાળીદાર ટેસ્ટી નાયલોન ખમણની રેસીપી શેર કરીશ એ પણ પરફેક્ટ માપ સાથે તો એના માટે બે કપ પ્લસ વન ફોર્થ કપ ચણાનો લોટ લેવો ટુ કપ પ્લસ વન ફોર્થ કપ અને એને ચાળી લેવો ચાળી લેવાથી એમાં ગાંઠા નીકળી જાય છે હવે તેમાં લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ નાખવો વન ટી સ્પૂન લીંબુના ફૂલથી જ આ ખમણનું સરસ રિઝલ્ટ આવે છે ટુ ટેબલ સ્પૂન સુગર એટલે કે બે ટેબલ સ્પૂન ખાંડ લેવી વન ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું નાખવું અથવા તો સ્વાદ પ્રમાણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગ ચપટી હળદર હળદર ઓપ્શનલ છે તમારે ન નાખવી હોય તો પણ ચાલે અને સૌથી પહેલાં આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ બધા સરખી રીતે આ રીતે મિક્સ કરી લેવા ત્યારબાદ તેમાં પહેલાં વન કપ પાણી એડ કરવું અને મિક્સ કરી લેવું ટોટલ બે કપ કરતાં થોડું ઓછું પાણી જોશે વન વન કપ પ્લસ થ્રી ફોર્થ કપ જેટલું પાણી જશે આ રીતે વીપરની મદદથી એને મિક્સ કરી લેવું અને ફરીથી તેમાં અડધો કપથી થોડું વધારે પાણી એડ કરવું આ રીતની થોડી પતલી કન્સિસ્ટન્સી થાય એટલું પાણી નાખવાનું આ સેકન્ડ કપમાં આટલું પાણી મેં રેવા દીધું છે તો અમુક લોટમાં પાણી વધારે ઓછું એ રીતના જતું હોય છે અને હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવી સુરતી નાયલોન ખમણ એટલા માટે જ મેં નામ આપ્યું છે કે સુરતી નાયલોન ખમણમાં પણ આદુ મરચાંનો ફ્લેવર આગળ પડતો હોય છે એ ખાટા મીઠા અને તીખા એમાં ત્રણેય ટેસ્ટ ચડ્યાતા હોય છે સુરતી નાયલોન ખમણમાં તો આ રીતનું પતલું બેટર બનાવવું હવે તેને ઢાંકીને પચીસ મિનિટ રેસ્ટ આપવાનો છે પચીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું જેથી એમાં ખાંડ લીંબુના ફૂલ બધું સરસ રીતે ઓગળી જાય પચીસ મિનિટ પછી ફરીથી એકવાર આ રીતે મિક્સ કરી લેવું આ રીતની કન્સિસ્ટન્સી રાખવી આ રીતનું થોડું પતલું ખીરું હશે તો ઢોકળા એકદમ જ ઝાડીવાળા પોચા બનશે હવે તેમાં ટુ ટી સ્પૂન તેલ નાખવું મેશિંગ તેલ યુઝ કર્યું છે આમાં તેલ નાખીને બરાબર મિક્સ કરવું અને એક બાજુ ઊંડું તપેલું લેવું અને આ રીતનું મોટું સ્ટેન્ડ લેવું અને પાણી ઉકળે પછી જ ખીરામાં સોડા એડ કરવો તો વન ટી સ્પૂન સોડા આ રીતે કાપીને લેવાનો છે સ્પૂનમાં વન ટી સ્પૂન સોડા લઈને એને એક જ ડાયરેક્શનમાં ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી સતત મિક્સ કરવાનું છે કન્ટિન્યુ આ રીતે સ્પૂનની મદદથી ચલાવતા રહેવું જેથી બેટર એકદમ સરસ ફૂલીને ઉપર સુધી આવી જશે અને ફ્લફી અને લાઇટ કલર થઈ જશે એનો અને ઢોકળિયામાં પહેલાં પાણી એકદમ ઉકળવા લાગે ત્યાર પછી જ આ રીતે સોડા મિક્સ કરવો અને તરત જ એને ઘી અથવા તો તેલથી ગ્રીસ કરેલા આ રીતના ઊંડા મોલ્ડમાં ખીરું નાખી દેવું તમે આમાં થાળી પણ લઈ શકો અને વધારે તમને એકદમ મોટા સાઈઝના ઢોકળા ગમતા હોય તો કૂકરનું ખાનું આવે છે ડબ્બો ઊંડો એ લેવો અને થોડી જગ્યા રાખવી કેમ કે આ ફૂલીને એકદમ ઉપર સુધી આવી જશે તો હવે તેને આ રીતે ઊંડા તપેલામાં એક કાંઠા ઉપર ઢોકળાની થાળી મૂકીને ઢાંકીને તેના ઉપર થોડું કંઈક વજન રાખી દેવું અને પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દેવા પહેલાં પાંચ મિનિટ ફાસ્ટ ગેસ પર અને પછી દસ મિનિટ ફાસ્ટથી થોડો ઓછો એટલે મીડિયમ ફાસ્ટ ગેસ રાખવો તો પંદર મિનિટમાં આ રીતે ઢોકળા એકદમ સરસ ફૂલીને સ્ટીમ થઈ જશે અને ઉપરથી આ રીતે ઝાળી પણ પડી જશે અને આ રીતે ઊંડા તપેલામાં તમે એને સ્ટીમ કરવા રાખશો તો એનું રિઝલ્ટ વધારે સારું આવે છે હવે તેને બહાર કાઢીને આપણે એને પંદરથી વીસ મિનિટ ઠંડા થવા દઈશું જોઈ શકો છો તમે ઉપરથી પણ જાળી કેટલી સરસ પડી છે જો તમે આમાં ફોલો કરશો તો તમારા ઢોકળા પણ પરફેક્ટ જ બનશે ફરસાણે દુકાનેથી લાવીએ એના કરતાં પણ સરસ ઘરે બને છે પ્લસ ચોખ્ખા બને છે હવે એક થાળીમાં તેલ લગાવીને આપણે આ ઢોકળાની ડીશને સ્પેચ્યુલાથી આ રીતે છૂટું કરી લેશું અને અનમોલ્ડ કરી લેશું ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે જોઈ શકો છો તમે ચારે બાજુથી જાળી કેટલી સરસ પડી છે હવે એને આપણે બધી બાજુથી એક સરખા સ્ક્વેર કટ કરી લેશું આની પહેલાં મેં તમારી સાથે સુરતી ખમણ અને ફરાળી ઢોકળાની રેસીપી પણ શેર કરી છે એની રેસીપી લિંક મેં નીચે આપી છે અને આ ખમણ બનાવતી વખતે બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે એનો એનો ઉપયોગ નહીં કરવો અને લીંબુના ફૂલ અને બેકિંગ સોડા જ લેવાનો છે આમાં લીંબુ અને ઈનોનો ઉપયોગ નથી કરવાનો જો તમે લીંબુના ફૂલ અને બેકિંગ સોડાથી જ આ ઢોકળા બનાવશો તો ઢોકળા એકદમ સરસ પરફેક્ટ જ બનશે એકદમ સરસ ઝાડી પડી છે ચારે બાજુ એકદમ સ્પોન્જી પણ થયા છે હવે એક વઘારિયામાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં બે ટી સ્પૂન રાઈ રાય તતડે એટલે એમાં વન ટી સ્પૂન જીરું વઘારને આ રીતે ઢાંકી દેવો જેથી એનો ટેસ્ટ અને સ્મેલ બંને અંદર તેલમાં એકદમ સરસ આવી જાય હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીને તેમાં આ રીતે મરચાં અને લીમડો એડ કરી દેવો બધું મિક્સ કરી દેવું અને એને દસ સેકન્ડ જેટલું થવા દેવું ત્યારબાદ તેમાં હાફ કપ પાણી નાખવું અને વન ટેબલ સ્પૂન સુગર એડ કરવી અને પાણીના ભાગનું થોડું મીઠું એડ કરવું આ રીતે પાણી એકદમ જ સરસ ઉકળી જાય વઘારવાળું ત્યારબાદ તેને આ રીતે આપણે ઢોકળાની થાળી જે આપણે તૈયાર કરી છે પીસ કટ કરીને એની ઉપર બધો વઘાર ઇવનલી બધી બાજુ એક સરખું રેડી દેવો જેથી ઢોકળામાં પાણી એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય દસ મિનિટમાં અને એકદમ પોચા અને જાળીવાળા તૈયાર થઈ જશે અને તમે આને ફરીથી માઇક્રોમાં ગરમ કરીને સર્વ કરી શકો છો અથવા તો વરાળે પણ ફરીથી ગરમ કરી શકો તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને લાઇક કરજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વધુ હેલ્ધી રેસિપીસ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો આ રીતે કોથમીર નાખીને ગાર્નિશ કરવું તો અત્યારે ફેસ્ટિવલ્સમાં તમે આ રીતે ઘરે જ નાયલોન ખમણ બનાવીને હેલ્ધી ઢોકળા એન્જોય કરો અને થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી સી યુ સુન વિથ મોર હેલ્ધી રેસિપીસ ટેક કેર